હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ પૂજા પટેલ. આ વિડીયો થ્રુ તમને સમજાવવાની કોશિશ કરીશ કે બિગ ડેટા અને સ્મોલ ડેટા વચ્ચે શું ડિફરન્સ છે. મતલબ કે આપણે ટેકનોલોજીકલ વર્લ્ડ સાંભળેલું છે બિગ ડેટા, તો સ્મોલ ડેટાની કાંઈક તો ડેફિનેશન, કાંઈક તો પ્રોપર્ટી હશે ને. તો એની માટે મેં આ વિડીયો બનાવેલો છે કે સ્મોલ ડેટા અને બિગ ડેટાનો ડિફરન્સ શું છે. તો સ્મોલ ડેટા છે એની ટેકનોલોજી ટ્રેડિશનલ ટેકનોલોજી છે, જ્યારે બિગ ડેટા છે એક મોડર્ન ટેકનોલોજી છે. વોલ્યુમ મતલબ કે સ્મોલ ડેટા કેટલી સાઇઝનો હોઈ શકે, તો સ્મોલ ડેટા એની રેન્જ હશે 10 અથવા તો 100s of GB. મતલબ કે સ્મોલ ડેટા GB માં હશે ને બિગ ડેટા TB માં હશે. GB ફોર ગીગાફાઈટ એન્ડ TB સ્ટેન્ડ્સ ફોર ટેરાબાઈટ. એનાલિસિસ એરિયાસ ડેટા માર્ટ્સ. સ્મોલ ડેટા છે એ એનાલિસિસ થાય છે ડેટા માર્ટ્સમાં, જે બિગ ડેટાને આપણે એનાલિસિસ કરવું હોય તો તેમાં ક્લસ્ટર એનાલિસિસ એન્ડ ડેટા માર્ટ્સ બંને અહીંયા યુઝ થશે. હવે ડેટાબેઝ કયો યુઝ થશે, તો સ્મોલ ડેટા માટે SQL યુઝ થશે, મતલબ કે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ, જ્યારે બિગ ડેટા માટે યુઝ થશે NoSQL. પ્રોસેસિંગ ઇટ રિક્વાયર્સ બેચ ઓરિએન્ટેડ પ્રોસેસિંગ પાઇપલાઇન્સ. મતલબ કે આમાં બેચ ઓરિએન્ટેડ પ્રોસેસિંગ પાઇપલાઇન્સ યુઝ થશે અને આમાં બંને બેચ એન્ડ સ્ટ્રીમ બંને પાઇપલાઇન્સ યુઝ થશે. હવે ક્વેરી લેંગ્વેજ, તો એવી જેવી રીતે મેં ડેટાબેઝમાં કીધું કે SQL, તો સ્મોલ ડેટા માટે SQL લેંગ્વેજ યુઝ થશે, જે બિગ ડેટા માટે પાયથોન, આર, જાવા એન્ડ SQL આ ચાર લેંગ્વેજ યુઝ થઈ શકશે. સ્ટોરેજ, તો સ્મોલ ડેટાનો સ્ટોરેજ હશે એ એન્ટરપ્રાઇઝીસ અથવા તો લોકલ સર્વર્સ સુધી સીમિત રહેશે, જે બિગ ડેટા માટે એની માટે ડિસ્ટ્રીબ્યુટેડ સ્ટોરેજ સિસ્ટમ જોઈશે, કે જે ક્લાઉડ સ્ટોરેજ આપણે યુઝ કરીએ તે અથવા તો કોઈ એક્સટર્નલ ફાઇલ સિસ્ટમ્સ એને જરૂર પડશે. પીપલ, તો સ્મોલ ડેટાને હેન્ડલ કરવાવાળા કયા કયા લોકો હોઈ શકે, તો ડેટા એનાલિસ્ટ, ડેટા એન્જિનિયર્સ, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર્સ આવા લોકો હોઈ શકે કે જે સ્મોલ ડેટાને હેન્ડલ કરે. જ્યારે બિગ ડેટાને કોણ કોણ હેન્ડલ કરી શકે, તો ડેટા સાયન્ટિસ્ટ અને ત્રણે ત્રણ કે જે સ્મોલ ડેટાને હેન્ડલ કરે એ બિગ ડેટાને પણ હેન્ડલ કરી શકે. ધેન ઓપ્ટિમાઇઝેશન, તો ડેટા કેન બી ઓપ્ટિમાઇઝ મેન્યુઅલી, મતલબ કે હ્યુમન પાવર. સ્મોલ ડેટાને હ્યુમન્સ લોકો હેન્ડલ કરતા હશે, જ્યારે બિગ ડેટા છે એમાં મશીન્સ પણ ઇન્વોલ્વ થઈ શકે છે. રિક્વાયર્સ મશીન લર્નિંગ ટેકનિક્સ ફોર ડેટા ઓપ્ટિમાઇઝેશન. હવે હાર્ડવેર, અ સિંગલ સર્વર ઇઝ સફિશિયન્ટ, મતલબ કે ડેટાની અમાઉન્ટ ઓછી છે તો એક જ સર્વર એને ચાલશે. જ્યારે આમાં બિગ ડેટામાં એને આખે આખું એક ડેટા સેન્ટરની પણ જરૂર પડી શકે છે. સ્કેલેબિલિટી, દે આર યુઝ્યુઅલી વર્ટિકલી સ્કેલ્ડ, મતલબ કે સ્મોલ ડેટા છે એ વર્ટિકલી સ્કેલેબિલિટીનો પ્રોપર્ટીઝનો યુઝ કરશે, જ્યારે આમાં તે હોરિઝોન્ટલી સ્કેલિંગનો યુઝ કરશે. હવે સ્મોલ ડેટાનું સ્ટ્રક્ચર, સ્ટ્રક્ચર ડેટા ઇન ટેબ્યુલર ફોર્મેટ વિથ ફિક્સ્ડ સ્કીમા. મતલબ કે જે રીતે આપણને ખબર છે કે SQL છે એ ટેબલ્સના ફોર્મમાં બધા ડેટા સ્ટોર કરે છે, એટલે એક ફિક્સ સ્ટ્રક્ચર બનાવેલું હશે ટેબ્યુલર ફોર્મનું. ધેન મોડર્ન, ધેન બિગ ડેટા કે તે મોડર્ન ટેકનોલોજી કેવી રીતે યુઝ કરશે, તો ન્યુમેરિયસ વેરાયટી ઓફ ડેટા સેટ ઇન્કલુડિંગ ટેબ્યુલર ડેટા, ટેક્સ્ટ, ઓડિયો ઇમેજીસ, લોગ્સ, વિડીયોસ, જેસન, ETC. મતલબ કે જે આપણે સ્મોલ ડેટામાં SQLનો યુઝ કરીને રિલેશનલ સ્કીમામાં આપણે સ્ટ્રક્ચર બનાવીએ છીએ એનો ડેટા સ્ટોર કરવા માટે, એની બદલે બિગ ડેટામાં તે અલગ અલગ વેરાયટીઝના ફોર્મમાં તે સ્ટોર થશે, મતલબ કે નોન રિલેશનલ તે ડેટા સ્ટોર કરશે. તો આઈ હોપ કે સ્મોલ ડેટા એન્ડ બિગ ડેટા વચ્ચેનો બેઝિક ડિફરન્સ મારા વિડીયોથી તમને ખબર પડી ગયા હશે. તો વિડીયોને લાઇક કરી દેજો, ફ્રેન્ડ્સ લોકોમાં શેર કરી દેજો, મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.